મોંઘવારીના મોરચે કોઈ મોટી રાહત મળી નથી રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીમાં પણ વધારો નોંધાયો છે ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી ચાર મહિનાની ઉપલી સપાટીએ જોવા મળી છે ઓક્ટોબરમાં ડબ્લ્યુપીઆઈ એક પોઈન્ટ થી ટકાથી વધીને બે પોઈન્ટ છત્રીસ ટકા પર નોંધાયો છે જેમાં ખાદ્ય મોંઘવારી તમને નવ પોઈન્ટ સુડતાલીસ ટકાથી વધીને અગિયાર ઓગણસાઠ ટકા પર નોંધાય છે ફ્યુલ અને પા પાવરની મોંઘવારી પણ નેગેટિવ ચાર પોઈન્ટ પાંચ ટકાથી વધીને નેગેટિવ પાંચ ટકા પર નોંધાય છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ મોંઘવારી છે તે એક ટકાથી વધીને એક પચાસ ટકા પર નોંધાય છે પ્રાઇમરી આર્ટિકલ ઇન્ફ્લેશન છ પોઈન્ટ છ ટકાથી વધીને આઠ પોઈન્ટ એક ટકા પર નોંધાયા છે અને દાળની મોંઘવારી નવ્વાણું ટકાથી ઘટીને નવ પોઈન્ટ ચુમ્મોતેર ટકા પર નોંધાય છે પરંતુ બીજી તરફ શાકભાજીની જથ્થાબંધ મોંઘવારી જે ઉડતાલીસ પોઈન્ટ ટકા હતી તે વધીને હવે ત્રેસઠ પોઈન્ટ ઝીરો ચાર ટકા પર નોંધાય છે બટાકાની મોંઘવારી ઇઠોતેર પોઈન્ટ તેર ટકાથી વધીને ઇઠોતેર પોઈન્ટ ટકા પર નોંધાય છે અને ડુંગળીના મોંઘવારી ઇઠોતેર પોઈન્ટ બ્યાસી ટકાથી ઘટીને ઓગણચાલીસ પોઈન્ટ પચીસ ટકા પર નોંધાય છે ઈંડા માંસ માછલીનો ડબલ્યુપીઆઈ નેગેટિવ ઝીરો પોઈન્ટ એંસીથી વધીને નેગેટિવ ઝીરો પોઈન્ટ બાવન પર નોંધાયો છે તો સાથે જ કોર મોંઘવારી દર ઝીરો પોઈન્ટ એક થી વધીને ઝીરો પોઈન્ટ આ સમયે જ્યાં શાકભાજીનો ભાવ ઘણા ઓછા હોવા જોઈએ ત્યાંથી ત્યાં બે થી ત્રણ ગણો વધારે થયો છે આનું કારણ શું છે અને સામાન્ય નાગરિકોને સસ્તા શાકભાજી ક્યારે મળશે અમારે સંવાદદાતા કેતન જોશીએ આ જાણવાનો પ્રયાસ કર્યો આવો જોઈએ નવેમ્બર મહિનામાં જ્યાં શાકભાજી છે એ પાણીના ભાવે આપણે ખાવા માટે ટેવાયેલા હોય છે ત્યાં નવેમ્બર અડધો વીતી ગયો છતાં પણ ભાવ છે એ આસમાન ઉપર છે સૌથી વધારે ભાવ છે એ લસણના છે જે ભાવ પ્રતિ કિલો જોઈએ તો છસો થી સાતસો રૂપિયા છે બીજી શાકભાજી પણ કંઈ સસ્તી નથી વટાણા ત્રણસો રૂપિયા ફ્રેન્ચબીન બસો બત્રીસ દૂધી એકસો છન્નું પાલક એકસો બાણું ડુંગળી સો કદુ એકસો સાહીઠ લીંબુ એકસો ચાલીસ રીંગણા નેવું અને ટમેટા અને બટેટાના ભાવ છે એ પણ એસી થી નેવું રૂપિયા પ્રતિ કિલો જેવો ભાવ છે શા માટે આટલા ભાવ છે એ અત્યારે પણ વધેલા છે અને ક્યારે આપણે બધાને સસ્તું શાકભાજી ખાવા મળશે તે માટે જાણીએ અહીંના હોલસેલર અને રિટેલર પાસેથી જણાવો આટલી બધી મોંઘી શાકભાજી થવાનું કારણ શું અને ક્યારે સસ્તું થશે મોંઘું થવાનું કારણ સૌથી પહેલા તો વાતાવરણનું છે હવે વાતાવરણ પહેલા જેવું રહ્યું નથી કે ગમે ત્યારે ઠંડી બી પડે છે અને ગમે ત્યારે વરસાદ બી પડે છે અને સૌ આપણે ગમે ત્યારે ગરમી અત્યારે ગરમી અને વરસાદ સૌથી વધારે અસર કરે છે હજી બી આ સિઝનની અંદર બી અત્યારે ફૂલ ગરમી પડે છે અને ગમે ત્યારે વરસાદ બી પડે છે તો એના હિસાબે આજે ઊભા પાકની અંદર બહુ તકલીફ પડે એના હિસાબે આવક ઓછી થાય છે ને આવક ઓછી થવાના લીધે એના ભાવનું વેરીએશન આપણે ચાલ્યા કરે છે અત્યારે જે પ્રમાણે ભાવ છે એ ઊવા પ્રમાણેના ભાવ પ્રમાણે લગભગ પંદર કે વીસ દિવસની અંદર જે અત્યારે બજાર છે તો વીસથી પચીસ ટકા ભાવનો ઘટાડો થવાની શક્યતા ખરી એનાથી વધારે નહીં કારણ કે આવક જ એટલે માલની ઓછી છે એના હિસાબે પછી એ વાતાવરણ ઉપર વધારે ડિપેન્ડ થાય છે જો ના કરે નારાયણને જો એકાદો વરસાદ પડી જાય તો જે છે એના કરતી મોંઘું થવાની શક્યતા રહે એટલે સૌથી આનું કારણ છે વાતાવરણ શાકભાજીનું બિલકુલ તો જે ગ્લોબલ વોર્મિંગ છે એ સૌથી મોટું ફેક્ટર છે ભાવ વધારાનું અને હજુ પણ જો એકાદ માવઠું થઈ ગયું તો આ ભાવમાં વધારો થશે અને મેક્ઝિમમ ડિસેમ્બર મહિનામાં જે ઘટાડો થશે એ જાણકારના કહેવા મુજબ વીસથી પચીસ ટકાનું થશે જ્યાં જે ભાવ સો રૂપિયાનો હોવો જોઈએ સરેરાશ એ આપણે અત્યારે પણ ડિસેમ્બરમાં પણ દોઢસોથી બસો રહેશે એટલે સરેરાશ છે એ બહુ કોઈ વધારે ફાયદો આ વખતે થવાનું નથી તેનું કારણ છે વાતાવરણની અનિયમિતતા તો આપણે તૈયાર રહેવું પડશે મોંઘી શાકભાજી ખાવા માટે કેતન જોશી અમદાવાદ